નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે નવો ભાગીદાર તેના હિસ્સાની પાકડીની રકમ રોકડમાં લાવે, અન્ય સ્વરૂપમાં લાવે, ત્યારબાદ પાકડીની તેના ભાગની રકમ રોકડમાં લાવે અને જૂના ભાગીદારો તરત જ ઉપાડી જાય પૂરેપૂરી અથવા તો અસત રકમ, એ બાબતોનો આપણે અભ્યાસ કરેલો. આજનો મુદ્દો આપણો પાંચમો મુદ્દો પાકડી અંગેનો હવાલો, કે નવો ભાગીદાર તેના ભાગની પાકડીનું પ્રીમિયમ રોકડમાં લાવે જ નહીં, અહીંયા રોકડમાં લાવતો નથી, તો કઈ રીતે ગણતરી કરવી? તો સૌથી પહેલામાં તો નવો ભાગીદાર તેના ભાગની પાકડીનું પ્રીમિયમ રોકડમાં ન લાવે, પરંતુ પાઘડીના પેઢીના ચોપડી પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવે, પાઘડીનું મૂલ્ય નક્કી થાય. એટલે સૌથી પહેલા પહેલું તો નવા ભાગીદારનો જે ભાગ હોય એના હિસ્સાની, નવા ભાગીદારના હિસ્સાની પાઘડીની રકમ શોધો. તો સૌથી પહેલા પહેલું તો નવા ભાગીદારના હિસ્સાની જે પાઘડી ધરાય, કે પાઘડીનું મૂલ્યાંકન 1,60,000 થયું હોય, એનો હિસ્સો એનો નવો ભાગ નવા ભાગીદારનો ભાગ 1/4 હોય, તો એના હિસ્સાની પાઘડી 4×16 એટલે 40,000 રૂપિયા થશે, બરોબર? તો પહેલા પહેલું તો નવા ભાગીદારના હિસ્સાની પાઘડીની રકમ શોધો, ત્યારબાદ ત્યાગનું પ્રમાણ શોધો. ત્યાગના પ્રમાણ માટે આપણે ખાસ ધ્યાન રાખીશું, જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ આપેલું હોય તો ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જો જૂનું પ્રમાણ આપ્યું હોય, નવા ભાગીદારનો ભાગ આપેલ હોય, અન્ય કોઈ પણ જાતની સૂચના ના હોય, તો જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ થશે, બરોબર? નેક્સ્ટ મુદ્દો, જૂના ચોપડે જો પાઘડી દર્શાવેલ હોય તો એને આપણે જૂના પ્રમાણમાં માંડી વાળો. જૂના ચોપડે દર્શાવેલ પાઘડી જૂના પ્રમાણમાં માંડી વાળો. નવા ભાગીદારે હવે અહીંયા આટલી વસ્તુ ખાસ, હવે ગણતરી ચાલુ કરીએ તો નવા ભાગીદારે લાવે મૂડીની નોંધ. નવો ભાગીદાર મૂડી પેટે કોઈ રકમ લાવ્યા હોય તો એની નોંધ કરીશું રોકડ ખાતે ઉતારતે નવા ભાગીદારના મૂડી ખાતે. ત્યારબાદ ત્યાજ લાવું પ્રમાણે ત્યાગ આપનાર ખાતે જમા, લાભ લેનાર ખાતે ઉધાર. લાભ લેનાર ખાતે ઉધાર, ત્યાગ આપનાર ખાતે જમા, એટલે ત્યાજ લાવ આ યાદ રાખીશું. તો ત્યાગનું પ્રમાણ શોધ્યું છે, એ ત્યાગના પ્રમાણ પ્રમાણે જૂના ભાગીદારના મૂડી ખાતે આપણે જમા કરીશું, અને નવા ભાગીદારની જે હિસ્સાની પાઘડી હોય તે નવા ભાગીદારના મૂડી ખાતે, કારણ કે એ લાભ લેનાર છે, તો લાભ લેનાર ખાતે ઉધાર, નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. અને આ નોંધથી આપણે આ હવાલાનું આપણે સમજૂતી મેળવી. હવે એના માટે દાખલો એક લખીશું. દાખલા તરીકે એ અને બી ૩:૨ ના પ્રમાણમાં નલું વહેંચતા ભાગીદારો છે, નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેઓએ સીને 1/6 ભાગે પ્રવેશ આપ્યો, સી મૂડી પેટે રૂપિયા 1,00,000 રોકડા લાવે છે, પરંતુ પાઘડી પેટી કોઈ રોકડ રકમ લાવતો નથી. સીધા પ્રવેશ વખતે
પાઘડીનું મૂલ્ય રૂપિયા 3 લાખ નક્કી કર્યું. આમ બદલો વિદ્યાર્થી મિત્રો, આપણે મુદ્દા પ્રમાણે જઈશું. સૌથી પહેલા તો નવા ભાગીદારના હિસ્સાની પાઘડીની રકમ શું? અહીંયા એ અને બી 3:2 ના પ્રમાણમાં નવવ્યસ્તા ભાગીદારો છે. સીને 61 ભાગે પ્રવેશ આપ્યો. સી મૂડી પેટે 1 લાખ રોકડા લાવે છે, પરંતુ પાઘડી પેટી કોઈ રોકડ લાવતો નથી. સીના પ્રવેશ વખતે પાઘડીનું મૂલ્ય રૂપિયા 3 લાખ નક્કી કર્યું. આમ બદલો તો સૌથી પહેલું આપણે કામ કરીશું તો નવા ભાગીદારના હિસ્સાની પાઘડીની રકમ શોધીશું. તો ભાગીદાર સીના હિસ્સાની પાઘડી બરાબર 3 લાખ, પેટીની કુલ પાઘડી 3 લાખ નક્કી થઈ, એમાં એનો ભાગ કેટલો? 61 આવશે બરાબર. 50,000 6 × 35 એટલે 50,000. તો પહેલો મુદ્દો. બીજો મુદ્દો, એ અને બી નું ત્યાગનું પ્રમાણ. અગાઉ મેં તમને સૂચના આપેલી કે જો જૂનું પ્રમાણ અને નવા ભાગીદારનું ભાગ આપેલો હોય, અન્ય કોઈ પણ પ્રકારની સૂચના ના હોય, તો જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ થશે. તો અહીંયા 3:2 કરાશે. જૂના ચોપડે દર્શાવેલ પાઘડી માંડી વાળો, પણ અહીંયા જૂના ચોપડે કોઈ પાઘડી આપણને આપેલી નથી એટલે એ નોંધ થશે. નવા ભાગીદારે લાવેલ મૂડીની નોંધ કરીશું. તો હવે તમે ખાતા દોરી દેશો વ્યવસ્થિત, તારીખ વિગત ખાતા ઉદાહરણે જમા એ અને બી, એ બી અને સીના પેઢીને, એ બી અને સીની પેઢીના ચોપડે આમ રેડી કાપીશું. પહેલી આમ માંડી વાળવાની નોંધ થશે. ને બીજી નોંધ, 1 લાખ મૂડી પેટે રોકડા લાવે છે તો રોકડ ખાતે ઉધાર તે સીના મૂડી ખાતે 1 લાખ. બાબતજી, નવો ભાગીદાર સી મૂડી પેટી રૂપિયા 1 લાખ રોકડા લાવ્યા તેને. ત્યારબાદ પાઘડીની રકમ રોકડમાં લાવતો નથી એટલે અહીંયા અહીંયા કોઈ પણ પ્રકારની નોંધ કરવામાં આવશે નહીં. કારણ કે પાઘડીનું પ્રીમિયમ રોકડમાં ના લાવે એટલે રોકડ ખાતે ઉધાર પાઘડીના પ્રીમિયમ ખાતે નોંધ થશે નહીં. તો અહીંયા શું કરીશું? તો લાભ લેનાર ખાતે ઉધાર એટલે ત્યાગ આપનાર ખાતે જમા. તો એના હિસ્સાની કેટલી પાઘડી હતી? તો કે 50,000 બરોબર. તો અહીંયા પાઘડી અંગેની નોંધ થશે સીના મૂડી ખાતે ઉધાર 50,000. એટલે કે લાભ લેનાર નવો ભાગીદાર, એના મૂડી ખાતે ઉધાર 50,000, તે ત્યાગના પ્રમાણમાં તે એના મૂડી ખાતે, તે બીના મૂડી ખાતે અનુક્રમે 30,000 અને 20,000. બાબતજી, નવા ભાગીદાર સીના હિસ્સાની પાઘડી ત્યાગના પ્રમાણમાં બરોબર ભાગીદારોના મૂડી ખાતે લઈ ગયા તેના, અને અહીંયા નવા ભાગીદારના મૂડી ખાતે. હવે આની ખતમણી કઈ રીતે કરશો? રોકડ ખાતાની ઉધાર બાજુ મૂડી ખાતે, સીના મૂડી ખાતે, મૂડી ખાતામાં જમા બાજુ સીના કોલમમાં 1 લાખ રોકડ ખાતે. આમ નથી ખતમણી. સીના મૂડી ખાતામાં ઉધાર બાજુ, ઉધાર બાજુ એના મૂડી ખાતે 30,000, બીના મૂડી ખાતે 20,000. જ્યારે મૂડી ખાતાની જમા બાજુ એના કોલમમાં 30, બીના કોલમમાં 20 અને વિગતમાં સીના મૂડી ખાતે. તો આ રીતે ખતમણી કરશો એ આ હવાલાની આપણે નોંધ કરી ગણાય. હવે આપ આપણા ચોપડામાં આટલી વિગત નોંધી દેશો. ત્યારબાદ નેક્સ્ટ મુદ્દો આપણો 6ઠો મુદ્દો છે. મુદ્દા નંબર 6 આપો. જ્યારે નવો ભાગીદાર તેના ભાગની ભાગની પાઘડીનું પ્રીમિયમ અંશત રોકડમાં લાવે, અગાઉનો મુદ્દો જે ભણ્યા 5મો એમાં રોકડમાં ના લાવે,
પરંતુ આ મુદ્દામાં એના ભાગની ભાગણીનો જે ઈસ્યુ હતો એ અંશત રોકડમાં લાવે તો અહીંયા શું કરીશું? તો જેટલો ઈસ્યુ રોકડમાં લાવે એ ત્યાગના પ્રમાણમાં વેચીશું, અને જેટલો રોકડમાં નથી લાવતો એ અહીંયા ત્યાં જ લાવો પ્રમાણે એટલે સીના મૂડી ખાતે ઉધાર કરીશું. રોકડ ખાતે એટલે કે ભાગણીના પ્રીમિયમ ખાતે ઉધાર, સીના મૂડી ખાતે ઉધાર, તેના મૂડી ખાતે તે બીના મૂડી ખાતે આ રીતે મત થશે. એટલે કે રોકડમાં લાવેલ જે ભાગણીની રકમ હોય એ ભાગણીના પ્રીમિયમ ખાતે ઉધાર કરીશું, જેટલો હિસ્સો રોકડમાં લાવતો ના હોય એ નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર કરીશું, અને કુલ રકમ જે થઈ તો એ આપણે એના બીના મૂડી ખાતે. દાખલા તરીકે અહીંયા આ ઉદાહરણમાં આપણે સમજી લઈએ તો ભાગીદાર સીના હિસ્સાની ભાગી 50,000 હતી, ભાગીદાર સી 40,000 રૂપિયા ભાગની પેટે રોકડા લાવે છે, 10,000 અહીંયા રોકડા લાવતો નથી, તો એમાં શું થશે? તો અહીંયા પહેલા મેં રોકડ ખાતે ઉધાર કેટલા લાવે? 40,000, તે ભાગણીના પ્રીમિયમ ખાતે 40,000 આ નોંધ તો કરીશું. એ રીતે મૂડીની નોંધ થશે રોકડ ખાતે, તે સીના મૂડી ખાતે ભાગણીના પ્રીમિયમની નોંધ રોકડ ખાતે 40, તે ભાગણીના પ્રીમિયમ ખાતે 40. આ બેની જે નોંધ છે એમાં શું કરીશું? તો રોકડમાં લાવેલ પાઘડીની પ્રીમિયમ ખાતે ઉધાર કરીશું, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 40. હવે 10,000 રોકડમાં લાવતો નથી તો નવા ભાગીદારને સીના મૂડી ખાતે ઉધાર 10, તે એના મૂડી ખાતે, તે બીના મૂડી ખાતે, એમાં 30/20 આવશે. તો કે આટલો ફેરફાર થશે વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાન રાખીશું. જેટલો ભાગ રોકડમાં લાવ્યો હોય પાઘડીનો એ પાઘડીના પ્રીમિયમ ખાતે જમા કરીશું, અને એ ઉધાર કરીને ત્યાગના પ્રમાણમાં જમા કરીશું. તો આપણો નેક્સ્ટ મુદ્દો હતો આ, જ્યારે નવો ભાગીદાર તેના ભાગની પાઘડીનું પ્રીમિયમ અંશતઃ રોકડમાં લાવે ત્યારે. તો અહીંયા સૌથી પહેલા પહેલું તો આપણે જે રૂટીન આપણા જે નિયમો છે એ પ્રમાણે નવા ભાગીદારના હિસ્સાની પાઘડી શોધો, વિદ્યાર્થી મિત્રો એ દરેક દાખલામાં શોધવું એ જરૂરી નથી. અમુક દાખલામાં સીધે સીધી કે પાઘડી પેટે 40,000 કે 50,000 રોકડા લાવ્યા, અહીંયા એવું આપી દીધું ભાગીદાર સી મૂડી પેટે 1,60,000 અને પાઘડી પેટે 50,000 રોકડા લાવે છે, તો એ 50,000 સીધું જગ્યા તો આ ગણતરી કરવાની રહેતી નથી. પરંતુ એવું કીધું પાઘડીનું મૂલ્ય 3,00,000 નક્કી કર્યું તો એનો હિસ્સો શોધવો પડે. જો એવી પરિસ્થિતિ હોય તો આપણે પહેલા હિસ્સો શોધીશું, ત્યારબાદ ત્યાગનું પ્રમાણ શોધો. ત્યારબાદ જૂના ચોપડે દર્શાવેલ પાઘડી જૂના પ્રમાણમાં માંડી વાળો, મૂડી અંગેની નોંધ કરો, પાઘડીનું પ્રીમિયમ રોકડમાં જેટલે અંશે લાવેલ હોય તેની નોંધ કરો. તો એ ખાસ ધ્યાન રાખીશું બરોબર. અને છેલ્લી નોંધ એટલે કે અહીંયા આમ નોંધ થશે રોકડ ખાતે ઉધાર તે નવા ભાગીદારના મૂડી ખાતે, આ મૂડી અંગેની નોંધ થઈ. ભાગીનું પ્રીમિયમ રોકડમાં જેટલી અંશે લાવ્યા હોય એની નોંધ, રોકડ ખાતે ઉધાર તે ભાગીના પ્રીમિયમ ખાતે. હવે જેટલી રકમ બાકી રાખી હોય, દાખલા તરીકે 50,000 પ્રીમિયમ હોય, તમારે 40,000 રોકડા લાવ્યા તો આ નોંધ કરી, તો બાકીના 10,000ની નોંધ એ આપણે હવે સંયુક્ત નોંધ કરીશું. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર
તે જૂના ભાગીદારોના મૂડી ખાતે અહીંયા ત્યાગના પ્રમાણમાં વેચ્યું ત્યાં. હવે ખાસ યાદ રાખીશું, રોકડમાં લાવેલ પાકડી અંશતઃ પાકડીની રકમ રોકડમાં ન લાવે પાકડીની રકમ કઈ ખાસ ધ્યાન રાખીશું. આટલા મુદ્દા આપણે ધ્યાનમાં રાખવાના છે, આના માટે એક રકમ લખીશું એટલે વધુ ખ્યાલ આવશે તમને. તો દાખલા તરીકે બી 2001 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે, સીધે નફામાં એક તૃતીયાંશ ભાગે પ્રવેશ આપે, શ્રી મૂડી પેટે રૂપિયા 70,000 અને પાઘડી પેટે રૂપિયા 30,000 રોકડ માલ આવે છે. સીના પ્રવેશ વખતે પાઘડીનું મૂલ્યાંકન 1,20,000 નક્કી કર્યું. જૂના ચોપડે પાઘડી ખાતો રૂપિયા 60,000 દર્શાવતું હતું. નવું પ્રમાણ 1:1 નક્કી કર્યું. આમ નોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલામાં પહેલું તો રકમ આપણે જોઈએ તો એ અને બી 2:1 ના પ્રમાણમાં નવું વ્યવસ્થા ભાગીદારો છે. સીને નફામાં 1/3 ભાગે પ્રવેશ આપ્યો. સી મૂડી પેટે રૂપિયા 70,000 અને પાઘડી પેટે રૂપિયા 30,000 રોકડમાં લાવે છે. સીના પ્રવેશ વખતે પાઘડીનું મૂલ્યાંકન રૂપિયા 1,20,000 નક્કી કર્યું. અહીંયા પેટીની કુલ પાઘડી 1,20,000 નક્કી થઈ. તો એમાં સીનો હિસ્સો કેટલો થશે? તો 1,20,000 ગુણ્યા 3 એટલે 40,000 રૂપિયા થાય. એટલે નવા ભાગીદારના હિસ્સાની પાઘડી શોધીશું તો 40,000 રૂપિયા. જૂના ચોપડે પાઘડી ખાતું 60,000 દર્શાવતું હતું એ બરોબર. નવું પ્રમાણ 1:1 નક્કી કર્યું એટલે પહેલા મેળવું તો આપણે નવા ભાગીદારના હિસ્સાની પાઘડી શોધીશું, ત્યારબાદ ત્યાગનું પ્રમાણ શોધીશું. ત્યાગનું પ્રમાણ મળી જાય એટલે જૂના ચોપડે દર્શાવેલ 60,000 પાઘડી પહેલી નોંધ કરીશું કે જૂના ચોપડે દર્શાવેલ પાઘડી જૂના પ્રમાણમાં આપણે માની વાળીશું. બીજી નોંધ થશે મૂડી પેટી જે રકમ લાવે છે એને રોકડ ખાતે ઉધાર તે સીના મૂડી ખાતે, ત્યારબાદ પાઘડી પેટી જે રકમ લાવે છે તો રોકડ ખાતે તે પાઘડીના પ્રીમિયમ ખાતે. હવે એના હિસ્સાની પાઘડી કેટલી થાય? તો 40,000. પણ રોકડમાં કેટલા લાવે છે? 30,000. બાકીના 10,000 સીના મૂડી ખાતે આપણે ઉધાર કરીશું બરોબર. છેલ્લી નોંધમાં તો સીના મૂડી ખાતે ઉધાર 10,000, પાઘડીના પ્રીમિયમ ખાતે 30, તે જૂના ભાગીદારો કરતી આગલા પ્રમાણમાં આ આપણે નોંધ આ પ્રમાણે કરવાની છે. તો સૌથી પહેલા પહેલો આપણે ગણતરી કરતા જઈશું. એટલે તો પહેલો મુદ્દો હતો નવા ભાગીદારના હિસ્સાની પાઘડીની ગણતરી.
તો ભાગીદાર નવા ભાગીદાર સિંહના હિસ્સાની પાઘડી બરાબર 1,20,000 ના 1/3 બરાબર 40,000. એટલે કે સિંહના હિસ્સાની પાઘડી કુલ 40,000 થવી જોઈએ, પરંતુ રોકડમાં કેટલા લાવે છે? 30,000 લાવે છે. બીજો મુદ્દો, ત્યાગનું પ્રમાણ શોધીશું. ત્યાગનું પ્રમાણ શોધો બીજો મુદ્દો થશે આપણો. ત્યાગનું પ્રમાણ શોધીશું તો જૂનું પ્રમાણ, જૂનો ભાગ, નવો ભાગ, એ અને બી 2/3, 1/3, નવો ભાગ 1/3 અને અહીંયા પણ 1/3 બરાબર. તો અહીંયા ફક્ત એ જ ત્યાગ કરે છે, તો એના મૂડી ખાતે જ આપણે પૂરેપૂરી 40,000 રકમ આપી દઈશું. હવે આપણે પહેલી નોંધથી શરૂ કરીશું. તો જૂના ચોપડે દર્શાવેલ જે પાઘડી છે, માંડી વાળવાની નોંધ કરીશું જૂના પ્રમાણમાં. તો આપ ખાના દોરી જશો, તારીખ, વિગત, ખાપા, ઉદાહરણ, જમા, એમાં પહેલી નોંધ આપણે કરીશું. જૂના ચોપડે દર્શાવે પાઘડી માંડી વાળો, એટલે એના મૂડી ખાતે ઉધાર, બીના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે 60,000 રૂપિયા 2:1 ના પ્રમાણમાં, 2:3, 2:6 એટલે 20, 2:40,000 અને 20,000 બાબત છે. જૂના પ્રમાણમાં ચોપડે દર્શાવેલ રૂપિયા 60,000 પાઘડી માંડી વાળી તેના, જૂના ચોપડે દર્શાવેલ રૂપિયા 60,000 પાઘડી માંડી વાળી તેના. બીજો, બીજી આવક, મૂડી પેટે લાવેલ રકમની નોંધ, 70,000 રોકડ ખાતે ઉધાર, 70,000 તે સીના મૂડી ખાતે, 70,000 બાબત જે ભાગીદાર સી મૂડી પેટે રૂપિયા 70,000 રોકડા લાવ્યા તેના. ત્રીજી નોંધ, એના હિસ્સાની પાઘડી કેટલી હતી? 40,000. એ પૈકી કેટલા રોકડમાં લાવે છે? કે 30,000. તો 30,000 ની નોંધ લખીશું. રોકડ ખાતે ઉધાર 30,000 તે પાઘડીના પ્રીમિયમ ખાતે 30,000 બાબત જે પાઘડી પેટે સી તેના હિસ્સાની પાઘડી પેટે સી અંશત રૂપિયા 30,000 રોકડમાં લાવ્યા તેના. હવે નેક્સ્ટ મુદ્દો, આ 40,000 પૈકી 30,000 પાઘડીનું પ્રીમિયમ અને 10,000 સીના મૂડી ખાતે ઉધાર કરીશું. તો હવે એ ત્યાગના પ્રમાણમાં આપીશું આપણે. તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 30,000, એટલે કે રોકડમાં લાવેલ જે પાઘડીની રકમ પ્રીમિયમ ખાતે ઉધાર, સીના મૂડી ખાતે ઉધાર, જેટલી રકમ રોકડમાં નથી લાવે કેટલી? તો કે 10,000. તે અહીંયા એક જ ભાગીદાર ત્યાગ કરે છે, એ પૂરેપૂરા 40,000 તે એના મૂડી ખાતે 40,000 બાબત છે. સીના ભાગની પાઘડી બરોબર, ભાગીદાર એને ત્યાગના પ્રમાણમાં મૂડી ખાતે લઈ ગયા તેના. તો આ પ્રમાણે આમ નોટ લખી અને એની ખતવણી કરતા આપણા આ હવાલાની પૂર્ણાવતિ થાય. તો આ વાળો આ રીતે સમજવા પ્રયત્ન કરશો, આપ આપણા ચોપડામાં આ નોંધી લેશો. હવે નેક્સ્ટ મુદ્દો આપણો, કે છેલ્લો જે મુદ્દો છે આપણો, પાઘડીનું મૂલ્યાંકન ભાગીદારોની મૂડી પરથી કરવામાં આવે. અહીંયા પાઘડીનો ગુપ્ત હવાલો છે. આ જયારે આપણે
મોટા દાખલા ગણીશું, એ વખતે હું તમને બે દાખલાની ગણતરી કરાવી અને પૂરી સમજૂતી આપીશ. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઘડી અંગેના જે છ હવાલા અત્યારે હલ થયા, એ આપ વ્યવસ્થિત રોજે રોજ એને જોવા પ્રયત્ન કરશો. એના જે આ દાખલા મેં આપ્યા છે, હવાલા છે આપણા, તે એની કઈ રીતે નોંધ થાય, ગણતરી થાય, બે ત્રણ વખત જોવા પ્રયત્ન કરશો. હવે અગાઉના લેક્ચરમાં આપણે પુનઃમૂલ્યાંકન ખાતું અને એકત્રિત અનામતો, એની વહેંચણી, એના વિશે અભ્યાસ કરીશું.